नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित चैप्टर नंबर 12 केटलू भारे केटलू हरकू तो आपणे मां किलोग्राम अने ग्रामवाळा दाखला आगळ शीखी गया हता। हवे आपणे सरवाळा करता शीखवानो छे, जे तमने लोकोने सारी रीते आवडे छे। आपणे धोरण 2 थी सरवाळाना दाखला करीए छे। अहीं आपेलू छे आपणे 14 किग्रा अने 26, तो आपणे नीचे लखशू 14 किग्रा अने 26 किग्रा। हवे एनो आपणे करशू सरवाळो, तो 6 ने 4 દશમું શૂન્ય વધી પડી 1, 1 ને 1 2 ને 2 ને 2 4, એટલે થશે 40 કિગ્રા। બીજો દાખલો આપણે જોઈએ 37 કિગ્રા અને 45 કિગ્રા, તો અહીંયા આપણે લખશું 37 કિગ્રા વત્તા 45 કિગ્રા, તો અહીંયા થશે 82 કિગ્રા। જે રકમ ઉપર લખેલી છે એને એ જ રીતે આપણે લાઇનમાં લખી નાખવાની, અહીંયા થશે 64 કિગ્રા। ટોટલ અહીંયા 265 કિગ્રા, અહીંયા થશે 75 ગ્રામ વત્તા 87 ગ્રામ, અહીંયા 5 ને 7 બારનો બગડો વધી પડી 1, 7 ને 1 8 અને 8 ને 8 16, અહીંયા થશે 162 ગ્રામ। આ રીતેના દાખલા તમારે બીજા છે એ જાતે ગણવાના છે। આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 12, તો એમાં આપણે કીધેલું છે નીચેના પ્રશ્નોની માંગ્યા મુજબ જવાબ આપો। આ બધા જ દાખલા છે એ તમારે આ જ રીતે થશે, છતાં પણ અહીંયા એક રીત બદલે છે, તો આ બે દાખલા હું તમને કરાવી દઉં। આ બે દાખલા તમારે કરવાના રહેશે। અહીંયા આપણે 5 કિલોગ્રામ, 350 ગ્રામ અને 7 કિલોગ્રામ અને 150 ગ્રામ આપેલા છે, તો એ આપણે આ રીતે અલગ પાડીને લખશું। અહીંયા આપણે લખશું કિલોગ્રામ, અહીંયા લખશું ગ્રામ। હવે અહીંયા 5 કિલોગ્રામ અને 350 ગ્રામ આપેલા છે, એના પછી છે 7 કિલોગ્રામ અને 150 ગ્રામ, તો અહીંયા 0, 5 ને 5 દશમું શૂન્ય વધી પડી 1, 3 ને 1 4 અને 1 5, અને અહીંયા 5 માં 7 એટલે થશે 12। આ રીતે લખાશે। એના પછી જોઈએ કિલોગ્રામ અને અહીંયા ગ્રામ, અહીંયા 12 અને 127 વત્તા 28 અને 238, આ રીતે લખાશે। 7 ને 8 થશે 15 નો 5 વધી પડી 1, 2 ને 1 3 3 ને 3 6 અને 2 ને 1 3 8 9 ને 10 નું 0 વધી પડી 1, 1 ને 1 2 અને 2 ને 2 4, આ રીતે લખાશે। આગળ આપણે જોઈએ તો એ દાખલા તમારે તમારી જાતે કરવાના છે। અહીંયા આપણે માગ્યા મુજબ ઉત્તર કીધા છે, તો આપણે જોઈએ તો જે રીતે આપણે આગળ દાખલા ગણ્યા એ જ રીતે અહીંયા પણ દાખલા ગણવાના છે। અહીંયા આપણે પહેલાં લખશું કિગ્રા, અહીંયા લખશું ગ્રામ। હવે 85 કિગ્રા અને 150 કિલોગ્રામ આપેલું છે, શું છે? ઘઉં, વત્તા 35 કિલોગ્રામ અને 250 કિલોગ્રામ ઘઉં, કીધું છે ઉમેરો, ઉમેરો એટલે કે નાખો, તો આપણે કરવાનો સરવાળો, અહીંયા પણ 0, 5 ને 5 10 નું 0 વધી પડી 1, 2 ને 1 3 ને 3 ને 2 સોરી 2 ને 1 3 ને 1 4, 5 ને 5 10 નું 0 વધી પડી 8, 8 ને 9 10, 11 અને 12, આપણે કેટલા મળ્યા?
ઘઉં। આજ રીતે આ ત્રણ દાખલા છે એ પણ કરવાના છે, સેમ આ જ મેથડથી કરવાના છે। સરવાળા જ કરવાનું કીધું છે એટલે આપણે એમાં સરવાળા જ કરશું। આગળ જોઈએ, આપણે અહીંયા કીધેલું છે આપણે કે બાદ બાકી કરો 31 કિલોગ્રામમાંથી 19 કિગ્રા, તો આપણે આની પહેલાં પણ દસકાવાળી બાદ બાકી શીખેલી જ છે। અહીંયા 31 કિગ્રા માઇનસ 19 કિગ્રા, એકમાંથી 9 ન જાય તો અહીંયા લેવું પડે 10કો, 11માંથી 9 જાય એટલે વધે 2, અહીંયા 10કો લીધો એટલે અહીં 1 ઓછો થઈ જશે એટલે થઈ જશે 2, 2માંથી 1 બાદ થાય તો થાય 1। આ રીતે લખવાનું છે 72 કિલોગ્રામમાંથી, તો 72 કિગ્રા માઇનસ 44 કિગ્રા, અહીંયા ન જાય એ લેવો પડે 10કો, 12માંથી 4 કાઢીએ તો વધે 8, અહીંયા 6, 6માંથી આપણે 4 કાઢીએ તો વધે 2। આ રીતે લખવાનું રહેશે। અહીંયા 126 કિગ્રા અને અહીંયા 27 કિગ્રા, અહીંયા 10 કો લેવો પડે, 10ને 6 16માંથી 7 જાય તો થાય 9, અહીંયા 1 ઓછો થાય ને થશે 1, પણ 1માંથી 8 બાદ થાય નહીં એટલે આપણે લેવો પડે 10કો, 11માંથી 8 બાદ કરીએ તો વધે 3, અહીંયા 10કો લીધો છે એટલે અહીંયા થઈ જશે 2, સોરી એટલે અહીંયા 1 છે તો અહીંયા થઈ જશે 0, તો 0માંથી બાદ થાય 0 તો વધે 0, આપણે મળશે 39 કિલોગ્રામ। એના પછી 452 કિલોગ્રામમાંથી 176 કિલોગ્રામ આપણે બાદ કરવાના છે, 176 કિલોગ્રામ, અહીંયા 2માંથી જાય 6 તો અહીંયા વધે 10, 10 12માંથી આપણે 6 કાઢીએ તો વધે 6, અહીંયા 1 ઓછો થઈને થઈ જાય 4, પણ 4માંથી 7 બાદ ન થાય એટલે પાછો 10કો લેવો પડે, 14માંથી આપણે 7 બાદ કરીએ તો મળે 4, 4માંથી 1 ઓછા થઈને અહીંયા થશે 3, 3માંથી 1 કાઢીએ એટલે આપણે મળે 2। આગળનો દાખલો જોઈએ, 43 ગ્રામમાંથી 27 ગ્રામ, તો અહીંયા 43 ગ્રામ માઇનસ 27 ગ્રામ, 3માંથી 7 બાદ ન થાય અહીંયા લેવો પડે 10કો, 13માંથી 7 બાદ કરીએ તો અહીંયા મળે 6, અહીંયા 4માંથી 2 ન જાય અહીંયા 3માંથી 2 બાદ કરીએ એટલે આપણે મળે 1। અહીંયા 91 ગ્રામમાંથી 67 ગ્રામ, અહીંયા 1માંથી બાદ ન થાય આપણે લેવો પડે 10કો, 10માંથી 11માંથી આપણે 7 બાદ કરીએ તો અહીંયા વધે 4, અહીંયા 1 ઓછો થઈને થઈ જાય 8, 8માંથી 6 બાદ કરીએ એટલે આપણે મળે 2, તો ટોટલ થશે 24 ગ્રામ। નીચે 263 ગ્રામ, 147 ગ્રામ, અહીંયા 10કો, 13માંથી 7 બાદ કરશું એટલે આવશે 6, અહીંયા થઈ જાય 5, 5માંથી 4 બાદ થાય તો 1 અને 2માંથી બાદ થાય તો 1 એટલે અહીંયા થશે 116 ગ્રામ। આ દાખલો એટલે આપણે કર્યા એના જેવો જ છે, તો આ એક દાખલો તમારે જાતે કરવાનો, અહીંયા રીત બદલે છે એટલે હું આ દાખલો કરાવું છું। એટલે કિલોગ્રામ અને ગ્રામ બંને સાથે આપેલા છે, અહીંયા આપણે લખશું 32 કિલોગ્રામ
500 ग्राम माइनस 18 किलोग्राम अने 250 ग्राम शून्य अहीं दशको लेशू आपणे। दशमांथी पांच बाद थाय तो पांच, अहीं एक ओछो थईने थई जशे चार, चार मांथी बे जाए तो वधे बे, बे मांथी आठ न जाए अहीं पाछो दशको लेवो पड़े, बार मांथी आठ जाए तो थाय चार, अहीं थाय एक ओछो थईने थई जशे बे, बे मांथी एक जाए तो वधे एक। आ रीते आपणे दाखलो गणवानो छे। માંથી બાદ કરશું ઝીરો, પાંચમાંથી ઝીરો બાદ થાય તો વધે પાંચ, સાતમાંથી બે બાદ થાય તો વધે પાંચ, ત્રણમાંથી સાત બાદ ન થાય આપણે અહીં લેવો પડે દસકો, તેરમાંથી સાત બાદ કરીએ તો વધે છ, અહીંયા એક ઓછો થઈને થઈ જશે ત્રણ, પણ ભાગ ના હાલે એટલે પાછો દસકો લેવો પડે। તેરમાંથી પાંચ જાય તો વધે આઠ, અહીંયા એક ઓછો થઈને થઈ જશે એક, એકમાંથી એક જાય તો મળે શૂન્ય। એની નીચેનો દાખલો છે એ પણ એ જ રીતે તમારે કરવાના છે, તો એ દાખલા તમારે જાતે કરવાના છે। આગળ જોઈએ આપણે, અહીંયા આપણે કીધેલું છે કે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। અહીંયા કીધેલું છે 56 કિલોગ્રામ 247 ગ્રામ વટાણામાંથી 18 કિલોગ્રામ અને 184 ગ્રામ વટાણા બાદ કરો। આપણે કીધેલું જ છે કે બાદ કરો, તો આપણે એ બાદ બાકી કરશું। અહીંયા આપણે લખશું ઘીગરા, અહીંયા લખશું ગ્રામ, છપ્પન કિલોગ્રામ અને 247 ગ્રામમાંથી આપણે 18 અને 184 વટાણા બાદ કરવાના છે। સાતમાંથી ચાર બાદ થાય તો મળશે ત્રણ, ચારમાંથી આઠ બાદ ન થાય લેવો પડે દસકો, ચૌદમાંથી આપણે આઠ બાદ કરીએ તો મળે છ, અહીંયા એક ઓછો થઈને થઈ જશે એક, એકમાંથી એક બાદ થાય એટલે શૂન્ય, છમાંથી આઠ બાદ ન થાય એ મળી લેવો પડે દસકો, દસ સોળમાંથી આપણે આઠ બાદ કરીએ તો મળે આઠ, અહીંયા એક ઓછો થઈને થઈ જશે ચાર, ચારમાંથી એક બાદ કરીએ તો મળે ત્રણ। હવે અહીંયા 257 કિલોગ્રામ અને 395 ગ્રામમાં થી મગ બાદ કરો, તો અહીંયા પણ આપણે બાદ બાકી કરવાનું જ કીધું છે, અહીંયા આપણે લખશું ઘીગરા, અહીંયા ગ્રામ, અહીંયા 217 કિલોગ્રામ 395 105 કિલોગ્રામ અને અહીંયા 158 કિલોગ્રામ અહીંયા લેવો પડશે દસકો, 15માંથી આઠ જાય એટલે સાત, અહીંયા એક ઓછો થઈને થઈ જશે આઠ, આઠમાંથી પાંચ જાય એટલે વધે ત્રણ, ત્રણમાંથી એક જાય તો વધે બે, સાતમાંથી પાંચ જાય તો વધે બે, અહીંયા એકના એક અને બેમાંથી એક જાય તો પણ વધે એક। એની નીચે આપણે કીધેલું છે 405 કિલોગ્રામ અને 718 ગ્રામ ઘઉંમાંથી 97 કિલોગ્રામ અને 357 ગ્રામ ઘઉં બાદ કરો। ઘીગરા અને અહીંયા ગ્રામ, અહીંયા 405, 718, અહીંયા 097 અને અહીંયા 356। હવે આપણે બાદ કરીએ, આઠમાંથી છ જાય તો વધે બે, એકમાંથી પાંચ ન જાય આપણે લેવો પડે દસકો, 11માંથી પાંચ જાય તો અહીંયા મળે છ, અહીંયા એક ઓછો થઈને થઈ જશે છ,
छमांथी त्रण बात करिए तो अहीं लेव थई जाय त्रण। हवे अहीं पांचमांथी सात बात न थाय लेव पड़े दसको। पंदरमांथी सात बात करिए तो मळे आठ, ओछा थईने थई जशे नौ, तो अहीं जीरो અને અહીંયા નવ છે તો અહીંયા ઓછો થશે એટલે થશે ત્રણ, તો ત્રણમાંથી ઝીરો બાદ થાય તો વધે ત્રણ। આ રીતે દાખલા ગણવાના છે। આગળ જોઈએ આપણે તો અહીંયા કીધેલું છે ચાલો ગૃહ કાર્ય કરીએ, તો એમાં પલ્લામાં કુલ વજન લખો અને બંને પલ્લાનું સરખું વજન ક્યાં દ્રાજમાં આવે છે તેના પર રાઈટ કરો। અહીંયા આપણે 20 અને 30 એટલે અહીંયા થશે 50 ગ્રામ અને અહીંયા પણ થશે 50 ગ્રામ, તો બંને સરખા છે આપણે અહીંયા રાઈટ કરશું। હવે અહીંયા આપણે 3 5 ના 5, 3 ને 1 4, અહીંયા થશે 45 ગ્રામ, અહીંયા 5 ને 1.0 વધી પડી 1 4 ને 1 5 ગ્રામ, તો આ તો વધી ગયું। અહીંયા આપણે કંઈ નહીં કરીએ, અહીંયા જોઈએ 0 નો 0, 6 ને 4 10, તો અહીંયા થશે 100 ગ્રામ, અહીંયા 5 7 8 9 અહીંયા થશે 95 ગ્રામ, તો આ પણ વધી ગયું। એના નીચે 105 ગ્રામ અને અહીંયા જોઈએ 5 6 ને 4 10, તો અહીંયા પણ 105 ગ્રામ થાય, તો આ બંનેમાં રાઈટ કરવાનું છે। આગળ જોઈએ આપણે તો આની પહેલાં જે આપણે કોષ્ટક કરેલું હતું એ જ કોષ્ટક આપણે અહીંયા આપેલું છે। વજન્યા અને માપવાનું વજન આપ્યા છે, કયા વજન્યાનો ઉપયોગ કરશો ને કેટલી વાર એ ખાનામાં લખો। આપણે 2 કિલોગ્રામ છે તો 1 કિલોગ્રામવાળું જોશે, 500 ગ્રામવાળું નહીં જોઈએ, આપણને નહીં જોઈએ, એકેય નહીં જોઈએ, ખાલી એક જ જોશે 2 કિલોગ્રામ। હવે 900 ગ્રામ છે તો આપણે 1 500 ગ્રામવાળો મૂકવો પડે, 2 200 ગ્રામવાળા મૂકવા પડે। હવે એકેય નહીં। 3 કિલોગ્રામ છે અને 400 ગ્રામ, તો આપણે 1 કિલોગ્રામવાળા 3 વખત યુઝ કરવા પડે, 0 200 ગ્રામવાળો 1 2, ઓકે, એના પછી છે 4 કિલોગ્રામ અને 150 ગ્રામ, તો 4 કિલોવાળા એના પછી 100 ગ્રામવાળો 1 અને 50 ગ્રામવાળો પણ 1, 5 કિલોગ્રામ અને 700 ગ્રામ, 1 500 ગ્રામવાળો 100 ગ્રામવાળો 1 પણ નહીં, 850માં આપણે 1 500 ગ્રામવાળો વાપરશું, 200 ગ્રામવાળો અને 1 50 ગ્રામવાળો યુઝ કરશું। 1 કિલોગ્રામ અને 350 ગ્રામ, તો અહીંયા 1 પછી 200 ગ્રામવાળો 1 100 ગ્રામવાળો 1 અને 50 ગ્રામવાળો પણ 1 આપણે યુઝ કરશું। 2 કિલોગ્રામ અને 850 ગ્રામ, 1 કિલોવાળા 2, 500 ગ્રામવાળો 1, 1 કિલોગ્રામ અને 650 ગ્રામ અને 100 ગ્રામવાળો 1, 50 ગ્રામવાળો 1, આ રીતે આપણે યુઝ કરશું। એના પછી છે સૌથી ભારે કોણ છે અને તેનું વજન કેટલું છે, તો અહીંયા આપણે જોઈએ તો અજય છે એ સૌથી વધારે છે, તો કે અજય કેટલું વજન છે, તો કે 31 કિગ્રા। સૌથી ઓછું વજન કોનું છે અને તેનું વજન કેટલું છે, તો સૌથી ઓછું વજન છે તેજસનું, એનું વજન છે 70 કિલોગ્રામ। વિપુલનું વજન તેજસના વજન કરતાં કેટલું વધારે છે, તો આપણે લખીએ કે વિપુલનું વજન તેજસ કરતાં 25 - 17 કે 8 કિલોગ્રામ
વધારે છે? અંજલિનું વજન મયંક કરતાં કેટલું ઓછું છે? અંજલિનું વજન મયંક કરતા 28-19 એટલે કે 9 કિલોગ્રામ ઓછું છે. અંજલિ અને મનોજના વચ્ચેનો તફાવત કેટલો? તો કે 31 અને 21 બંનેનો વજન છે તો આપણે તફાવત આવે છે 10 કિલોગ્રામ. આ રીતે લખવાનું છે. આગળ જોઈએ આપણે તો કીધેલું છે નીચેના દાખલા ગણો. એક શાકભાજીવાળા પાસે 25 કિલોગ્રામ ડુંગળી હતી, તેમાંથી તેણે 21 કિલોગ્રામ અને 350 ગ્રામ ડુંગળી વેચી, તો તેની પાસે કેટલી ડુંગળી બાકી રહી? તો એ બાકી રહી એમ કીધું છે એટલે આપણે અહીંયા બાદબાકી કરશું. 25 કિલોગ્રામ હતી અને 21 અને 350 ગ્રામ વેચી, તો અહીંયા શૂન્યમાંથી બાદ થાય તો શૂન્ય, શૂન્યમાંથી 5 બાદ ન થાય તો 10 કોલેઓ પડે, એમાંથી 5 અહીંયા થઈ જશે 9, 9માંથી 3 જાય તો અહીંયા આવે 6, 5માંથી 1 બાદ અહીંયા 9 કોલી ધો એટલે અહીંયા 4, એમાંથી 1 બાદ થાય એટલે 3, 2માંથી 2 તો 0. આ આપણો જવાબ આવે. મીના પાસે 2 કિલોગ્રામ મરચું છે, તેને 200 ગ્રામના નાના પેકેટમાં ભરવા કેટલા પેકેટની જરૂર પડે? તો અહીંયા આપણે ભાગાકાર કરશું. બસો તો એને 10 પેકેટની જરૂર પડે. એના પછી 28 કિલોગ્રામ અને 700 ગ્રામના ટમેટાને 7 ટોપલીમાં સરખે ભાગે કરતા ટોપલીમાં કેટલા ટમેટા ભરાશે? હવે આપણે સરખે ભાગે કીધું હોય ત્યારે હંમેશા ભાગાકાર જ કરવાનો હોય. 7 4 28 અહીંયા 0 ઉપરથી ઉતાર્યા, 7 ઉતારો કે 0 ઉતારો ફરક પડતો નથી. અહીંયા એને 4 કિગ્રા અને 100 ગ્રામ ટમેટા ભરાશે. એક દુકાનદાર પાસે 8 પેકેટ ચાનો મસાલો, જો એક પેકેટમાં 150 ગ્રામ ચાનો મસાલો હોય તો દુકાનદાર પાસે કુલ કેટલો ચાનો મસાલો હોય? અહીંયા આપણે ગુણાકાર કરશું. 0 8 ને 5 40 શૂન્ય વધી પડી 4, 8 સોરી 4 વધી અહીંયા હવે 8 1 8 9 10 11 12 તો એની પાસે 1 કિલોગ્રામ અને 200 ગ્રામ ચાનો મસાલો છે. એ જ અહીંયા દાખલો જોઈએ. સોનલે 23 કિલોગ્રામ અને 250 ગ્રામ બટાટામાંથી 14 કિલોગ્રામ અને 150 ગ્રામ બટાકાનો ચેવડો બનાવ્યો, હવે તેની પાસે કેટલા બટાકા બાકી રહ્યા? તો બાકી રહ્યા કીધું છે તો આપણે કરશું બાદબાકી. અહીંયા 23 કિલોગ્રામ અહીંયા 250 માઇનસ 14 અને 150 શૂન્ય, શૂન્ય 1 2 ને 1 3 ને 1 4 અહીંયા 10 કોલેવો પડે, 13માંથી 4 બાદ થાય તો થશે 9, અહીંયા 1 ઓછો થઈને થઈ જશે 1. તો અહીંયા લખવાનું હવે તેની પાસે 9 કિગ્રા 100 ગ્રામ બટાકા બાકી રહ્યા. આ રીતે હવે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. જે દાખલા તમને હોમવર્કમાં આપેલા છે દાખલા તમારે જાતે ગણવાના રહેશે, અથવા તો આની PDF આવશે ત્યારે તમારે એમાંથી સોલ્યુશન કરવાનું રહેશે.